અયોધ્યામાં રવિવારે હવામાનનો મિજાજ બદલાયો હતો શહેરમાં પહેલાં કરતાં સૂર્યનો તાપ વધુ જોવા મળ્યો હતો અને રામ મંદિરમાં ભગવાન રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ પણ અયોધ્યામાં મોટી સંખ્યામાં જોવા મળી હતી જ્યારથી પ્રતિષ્ઠા બાદ રામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે ત્યારથી ભગવાન રામના દર્શન કરવા માટે દર્શનાર્થીઓની ભીડ સતત ઉમટી રહી છે દરમિયાન રવિવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની આખી કેબિનેટ સાથે ભગવાન રામના દર્શન કરવા રામ મંદિર પહોંચ્યા હતા ભક્તોની ભીડ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પોતાની આખી કેબિનેટ સાથે અયોધ્યા પહોંચ્યા હતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની કેબિનેટ સભ્યોના સભ્યો અને ધારાસભ્યો પણ ભગવાન દર્શન અને પૂજા કરી હતી આ બધાની વચ્ચે પોલીસ પ્રશાસન માટે ભીડને નિયંત્રિત કર્યું એક મોટો પડકાર હતો તેનો સામનો કરવા માટે પોલીસ પ્રશાસને ભીડને કાબૂ મળે રામ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ એટલે કે દર્શન માર્ગ માર્ગ પર એક પછી એક બે બેરિયર્સ બનાવ્યા હતા અને દર્શનાર્થીઓને ટુકડે ટુકડે જવા દેવામાં આવ્યા હતા આમ કરવાનો હેતુ શ્રી રામ જન્મભૂમિ મંદિરની અંદર વધુ પડતી ભીડને એકઠી થતી અટકાવવાનો હતો આમ અયોધ્યાના પોલીસ પ્રશાસને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીમંડળના અયોધ્યામાં આગમન અને રામ લલ્લાના દર્શન દરમિયાન ભીડને સફળતાપૂર્વક નિયંત્રિત કરી હતી અને કોઈપણ પ્રકારની અરાજકતા ઊભી થવા દીધી નહોતી